મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ અને સ્કેટિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ તમામ સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્વામિનારાયણ ગુરુકુળમાં તારીખ 11-13 દરમિયાન ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ અને સ્કેટિંગ સ્પર્ધાનું સુંદર આયોજન રાખેલ છે, જેમાં સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએથી 21 ટીમોએ ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જે સ્પર્ધામાં રાજકોટની ટીમ વિજેતા બની હતી, જ્યારે ગાંધીધામની ટીમ ઉપવિજેતા બની હતી, જે ટીમોને ટ્રોફી, શિલ્ડ અને રોકડ રકમના ઇનામો આપીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તો તે ઉપરાંત સ્કેટિંગ સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરના 215 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાના અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ અને સ્કેટિંગ સ્પર્ધામાં દરેક ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે જ્ઞાનજીવન દાસજી સ્વામીએ ખેલકૂદના મહત્વ વિશે વક્તવ્ય આપીને બાળકોને ખેલકૂદનું મહત્વ સમજાવ્યું હતું. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.